નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેવા ઇન્ટરનેશનલ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સ્ટાન્ડર્ડ 2 એટલે ધોરણ 2ની અંદર ગુજરાતી વિષયની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો પગલાં એટલે કે 17 પગલાં સુધી અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે પગલું 18 અને 19નો અભ્યાસ કરીશું. તો તમારે ટેક્સ્ટબુકની અંદર શાંતિપૂર્વક જોવાનું રહેશે અને આપણે તમામ પ્રવૃત્તિઓનો અભ્યાસ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે તમે તમારી ટેક્સ્ટબુકની અંદર જોઈ શકો છો. તો ટાઇટલ છે, જુઓ વિદ્યાર્થી મિત્રો, પગલું 18 સ્ટેપ 18. સૂચના: ચિત્રો જુઓ, શબ્દો વાંચો અને લખો. સી ધ પિક્ચર્સ, રીડ ધ વર્ડ્સ એન્ડ રાઇટ ધેમ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને બે ચિત્ર આપવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો ચિત્રની અંદર એક આપેલું છે મોરનું ચિત્ર અને બીજું આપેલું છે કુકડાનું ચિત્ર. તો આપણે અહીંયા આપણે જોઈ શકો છો તમે, તો શું લખાય છે? મોર. પણ પહેલાં આપણે મોર લખવા માટે શું લખશું? પહેલાં મ લખીશું. મ પ્લસ મને કોનો માત્ર શું કહેવાય? મો. મને કોનો માત્ર શું કહેવાય? મો. એના ઉપરથી શબ્દ બને છે મોર. એ જ રીતે આ ચિત્ર સાનું છે કુકડું. તો ડો આવે છે ને પાછળ, તો ડો કેવી રીતે લખાય? તો પહેલાં ડ લખશું પ્લસ કોનો માત્ર લખશું એટલે ડો. એ રીતે અક્ષર બને છે ડો, એટલે કે ડને કોનો માત્ર? ડો. એના ઉપર શબ્દ બને છે કુકડું. તો અહીંયા બે ચિત્ર આધારે બે આપણે શબ્દ બનાવ્યા. તો એ શબ્દનું પાછું વાંચન કરીએ. મોર મોર મોર, કુકડું કુકડું કુકડું. આ રીતે તમારે વાંચન કરવાનું છે. હવે આપણે એનું લેખન કરીએ. તો લેખનની અંદર પહેલાં શું લખશો? મ લખશો. મને કોનો માત્ર? મો ર. આ રીતે મોર લખશો. આમ આ શબ્દ તમારે એક શબ્દ છે ત્રણ ત્રણ વાર લખવાનો રહેશે અને એક એક લાઇન છોડીને લખવાનું રહેશે. હવે બીજો શબ્દ છે અહીંયા કુકડું, તો તમારે પહેલાં શું કરવાનું છે? ક લખવાનું છે, પછી આ રીતે કુ કરવાનું છે, પછી પાછો ક લખવાનું છે અને ડનો કોનો માત્ર? ડુ. આ રીતે કુકડો લખવાનો રહેશે. તો કે કુકડો કુકડો કુકડો. આમ ત્રણ વાર તમારે પેન્સિલ વડે લખવાનું રહેશે અને એક લાઇન છોડીને પાછું લખવાનું રહેશે. હવે જોઈએ આગલું પ્રવૃત્તિ કે વાંચો અને લખો, રીડ એન્ડ રાઇટ. તો અહીંયા આપણે પહેલાં વાંચન કરીએ. બને કોનો માત્ર? બો. બને કોનો માત્ર? બો. બને કોનો માત્ર? બો. બને કોનો માત્ર? ભો. બને કોનો માત્ર? ભો. બને કોનો માત્ર? ભો. મને કોનો માત્ર? મો. મને કોનો માત્ર? મો. મને કોનો માત્ર? મો. યને કોનો માત્ર? યો. યને કોનો માત્ર? યો. યને કોનો માત્ર? યો. તો આપણે હવે શું કરીશું? બ લખીશું અને બને કોનો? બા. બને કોનો માત્ર? બો. આ રીતે તમારે બને કોનો માત્ર? બો. આમ પેન્સિલ વડે ત્રણ ત્રણ વાર લખવાનું રહેશે. હવે આપણે ભ લખીશું. શું લખીશું? ભ. તો બને કોનો માત્ર? ભો. શું લખશો? બને કોનો માત્ર? ભો. તો મારે પાછું એક લાઇન છોડીને પાછું લખવાનું રહેશે ત્રણ ત્રણ વાર. બને કોનો માત્ર શું થાય? ભો. એ જ રીતે મ લખશો. મને કોનો માત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? મો. મને કોનો માત્ર શું થાય? મો. એ જ રીતે ય. યને કોનો માત્ર? યો. યને કોનો માત્ર? યો. આ રીતે તમારે આ અક્ષરો સરસ પેન્સિલ વડે લખવાના રહેશે અને વાંચન કરવાનું રહેશે. હવે આગલી પ્રવૃત્તિ છે વાંચો અને લખો, રીડ એન્ડ રાઇટ. તો અહીંયા પહેલાં રીડ કરવાનું છે. તો લખેલું છે તોપ. શું લખેલું છે? તોપ. કાળો, દીવો, હીરો અને ચૂલો. તો આપણે હવે લખીશું. તો ત કરીશું. તને કોનો? તા. તને કોનો માત્ર? તોપ. એ જ રીતે કને કોનો? કા. રને કોનો માત્ર? ઓ. કાળો. આ રીતે તમારે એક શબ્દ ત્રણ ત્રણ વાર લખવાનો, લાઇન છોડીને લખવાનું રહેશું, લખવાનું રહેશે. હવે આગલો શબ્દ છે દીવો. દ કરશો, એ જ રીતે દી કરશો અને વને કોનો માત્ર? વો. આગલો શબ્દ છે હીરો. શું શબ્દ છે? હીરો. તો તમે પહેલાં હ લખશો, એ જ રીતે હને હી કરશો, પછી રનો કોનો માત્ર? રો. હીરો લખશો. એ જ રીતે હવે શું છે? ચૂલો. તો પહેલાં ચ કરશો, પછી ચૂ બનાવશો અને લને કોનો માત્ર? લો. ચૂલો. આ રીતે તમારે ચૂલો લખવાનું રહેશે. તો આ શબ્દ તમારે પેન્સિલ વડે એક એક લાઇન છોડી અને ત્રણ વાર લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પગલું 18. તો પગલાં 18ની અંદર આ પ્રવૃત્તિ આપેલી છે. હવે આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો પગલું 19. તો 19ની અંદર વિદ્યાર્થી મિત્રો જુઓ, પગલું 19ની અંદર, તો 19ની અંદર પણ સેમ ટુ એ પ્રવૃત્તિ છે. એટલે કે પગલું તમે અહીંયા જોઈ શકો છો કે 19ની પગલું 19 સ્ટેપ 19. ચિત્રો જુઓ, શબ્દો વાંચો અને લખો. સી ધ પિક્ચર્સ, રીડ ધ વર્ડ્સ એન્ડ રાઇટ ધેમ. અહીંયા પણ બે ચિત્ર આપેલા છે, તમે જોઈ શકો છો. પહેલું ચિત્ર સાનું દેખાય છે વિદ્યાર્થી, તો ડોલનું ચિત્ર છે. અને બીજું ચિત્ર સાનું છે? તોરણનું છે. તો પાછળ આપણે જોઈએ કે ડોલ, તો ડો લખાય છે. તો ડો કેવી રીતે લખાય છે? તો પહેલાં આપણે શું લખશું? ડ લખીશું, પછી પ્લસ કોનો માત્ર લખશું એટલે ડને કોનો માત્ર શું કહેવાય? ડો કહેવાય. એના ઉપરથી શબ્દ બને છે ડોલ. એ જ રીતે અહીંયા તો આપેલું છે એટલે કે તોરણ. પહેલાં શું લખશો? ત. પ્લસ કોનો માત્ર? તો. એટલે કોનો માત્ર શું કહેવાય? તો. એના ઉપરથી શબ્દ બને છે તોરણ. એટલે કે બે ચિત્રના આધારે બે શબ્દ બનાવ્યા. હવે એ શબ્દનું પાછું વાંચન કરીએ. ડો લ ડો લ ડો લ. તોરણ તોરણ તોરણ. હવે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેખન કરીશું આ શબ્દનું. હવે આપણે લેખન કરીશું. તો પહેલાં શું લખશો? ડ લખશો, પછી કોનો માત્ર કરશો? ડો લ. આ રીતે તમારે ડોલ ડોલ ડોલ
ત્રણ વાર લખવાનું રહેશે. એ જ રીતે હવે આપણે શું લખશું, તોરણ. તો આને કોનો માત્ર તો ર ણ આ રીતે તોરણ તોરણ તમારે એક એક લાઇન છોડીને ત્રણ ત્રણ વાર લખવાનું રહેશે. આગલી પ્રવૃત્તિ છે વાંચો અને લખો, રીડ એન્ડ રાઇટ. શું છે? રીડ એન્ડ રાઇટ. તો રને કોનો માત્ર રો, રને કોનો માત્ર રો, રને કોનો માત્ર રો, લને કોનો માત્ર લો, લને કોનો માત્ર લો, લને કોનો માત્ર લો, વને કોનો માત્ર વો, વને કોનો માત્ર વો, સને કોનો માત્ર સો, સને કોનો માત્ર સો. તો હવે આપણે લખશું ર લખશું, રને કોનો માત્ર રો, લને કોનો માત્ર લો, વને કોનો માત્ર વો અને સને કોનો માત્ર સો. આ રીતે તમારે આ અક્ષરો લખવાના રહેશે પેન્સિલ વડે. હવે આગલી પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્રો, જુઓ કે વાંચો અને લખો, રીડ એન્ડ રાઇટ. તો તમારે પહેલાં રીડિંગ કરવાનું છે. તો રીડ કરશો તો શું લખશો, અહીંયા રો ટ લો, ચો રસ, છો કરી, કો લસો, ટો પલો. તો હવે આપણે લેખન કરીશું. તો લેખનની અંદર જુઓ વિદ્યાર્થી મિત્રો, લેખનની અંદર પહેલાં શું કરશો, ર લખશો, રને કોનો માત્ર રો ટ લો, આ રીતે રોટલો લખશો. એ જ રીતે આ રીતે રોટલો લખશો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું લખશું, ચોરસ. તો ચ લખશો, ચને કોનો માત્ર ચો ર સ. એ જ રીતે હવે આપણે છોકરી લખશું, તો છને કોનો માત્ર છો ક રી. આગલો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો જુઓ, કયો શબ્દ છે, તો કે કોલસો. તો ક લખશો, કને કોનો માત્ર કો લ સો, આ રીતે તમે કોલસો લખશો. આગલો શબ્દ છે વિદ્યાર્થી મિત્રો ટોપલો. તો હવે આપણે ટોપલો લખશું, તો ટને કોનો માત્ર ટો, શું કરશું, તો ટ લખશું, ટને કોનો માત્ર ટો પ લો, આ રીતે ટોપલો લખશું. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે શબ્દનું વાંચન કરવાનું છે અને સરસ મજાના અક્ષરોનું લેખન કરવાનું છે. એક એક લાઇન છોડી અને લેખન કરવાનું રહેશે, એટલે કે શબ્દો આપેલા છે એનું ત્રણ ત્રણ વાર લેખન કરવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો તમારી નોટબુકની અંદર આ રીતે પ્રવૃત્તિ કરવાની રહેશે. જુઓ નોટબુકની અંદર આપણે જોઈ શકીએ, તમે તમારું ધ્યાનપૂર્વક નોટબુક જોવાનું રહેશે. પગલું 18 સ્ટેપ 18 સ્ટેપ 18 અહીંયા તમને આપેલું છે શબ્દો વાંચો અને લખો. તો અહીંયા શબ્દો લખવાના છે મોર 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 મોર. તમારે અહીંયા એક એક લાઈન છોડીને મોર 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 લખવાનું રહેશે. એ જ રીતે કુકડો 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 આ રીતે કુકડો 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 આ રીતે લખવાનું રહેશે. એ જ રીતે વાંચો ને લખો, તો અહીંયા લખેલું છે બને કોનો માત્ર બો, ભને કોઈ માત્ર ભો, મને કોનો માત્ર મો, યને કોનો માત્ર યુ. આ રીતે તમારે એક એક લાઈન છોડીને લખવાનું રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ વાંચો અને લખો, તો અહીંયા શું લખેલું છે, વાંચો શબ્દ પહેલાં, તોપ તોપ, કાળો કાળો, દીવો દીવો. તમારે આ રીતે તોપ કાળો અને દીવો એક એક લાઈન છોડીને લખવાનું. એ જે હીરો અને ચૂલો, આ રીતે તમારી નોટબુકની અંદર સારા અક્ષરે લખવાનું રહેશે. એના પછી છે 19 પગલું 19. તો પગના 19ની અંદર શબ્દો વાંચો અને લખો, તો અહીંયા શબ્દ જુઓ લખેલું છે ડોલ 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 ડોલ. આમ ત્રણ ત્રણ વાર ડોલ 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 લખવાનું રહેશે એક એક લાઈન છોડી. તોરણ 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 આ રીતે તોરણ 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 લખવાનું રહેશે. એ જ રીતે વાંચો ને લખો, રને કોનો માત્ર રો, અહીંયા જોઈ શકો છો રનો કોનો માત્ર શું છે રો, લને કોનો માત્ર લો, વને કોનો માત્ર વો, સને કોનો માત્ર શો. આ રીતે એક એક લાઈન છોડીને લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. એના પછી શબ્દો વાંચો ને લખો, તો શબ્દો તમારે વાંચવાના છે. એ રીતે અહીંયા લખેલું છે જુઓ, પહેલા શબ્દ વાંચવાનું છે. તો પહેલાં શું કરશો, રોટલો રોટલો રોટલો, આ રીતે રોટલો 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 લખશો. ચોરસ ચોરસ ચોરસ, છોકરી છોકરી છોકરી, કોલસો 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 અને ટોપલો ટોપલો ટોપલો. આ રીતે તમારી નોટબુકમાં સારા અક્ષરે લખવાનું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો આપણે ટેક્સ્ટબુક અને નોટબુકની અંદર જોયું, તો તમારી પણ આ પ્રવૃત્તિ શાંતિપૂર્વક તમારી ટેક્સ્ટબુક અને નોટબુકમાં કરવાનું રહેશે. નમસ્કાર, થેન્ક યુ.